ભારતભરમાં આજે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા. તે જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 70મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ દીવના બંદર ચોક પર દીવ કલેક્ટરનું આગમન થયા બાદ પ્રભાત ફેરીની શરૂઆત થઈ, જે દીવના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પદ્મભૂષણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. બાદ રાષ્ટ્રગાનના સંગીતમય સુરોથી દીવનું પદ્મભૂષણ મેદાન ગુંજી ઉઠ્યું હતું. ત્યારે કલેક્ટર દ્વારા દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સંદેશો દીવની પ્રજાને આપવામાં આવ્યો, જેમાં સંઘપ્રદેશમાં કરવામાં આવેલ વિકાસીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ દીવ કલેક્ટર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાનદાર કદમતાળ સાથે દીવ પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને દીવ વ્યાયામશાળાના યુવાનો દ્વારા પરેડ કરી દીવ કલેક્ટર ફોરમન બ્રહ્માને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે આ વર્ષે SSSCના અને HSCના સારા પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હર ઘર તિરંગા ઝુંબેશને વધુ વેગ આપનાર દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત પ્રથમ અને વણાકબારા ગ્રામ પંચાયત અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે દીવ નગરપાલિકાના વોર્ડ નંબર 7 અને 12માં પણ આ અભિયાનને લઈ વધુ સફળતા પ્રાપ્ત કરવા પર બંને વોર્ડના કાઉન્સિલરો તેમજ પ્રશાસન દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે પરેડ યુનિફોર્મમાં દીવ પોલીસની પ્રથમ અને NCC કોલેજની દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરવા પર ટ્રોફી એનાયત કરવામાં આવી. એ જ ક્રમમાં સ્ટુડન્ટ કેટેગરીમાં NCC નેવલ ગેલેક્સી સ્કૂલ પ્રથમ અને હાયર સેકન્ડરી સ્કૂલ બોયઝ એ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. દીવ અંતમાં દીવ બાલભવન બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં દિલ બાલભવન બોર્ડના બારાઓ દ્વારા દેશભક્તિ પર ફોક ડાન્સ, વેસ્ટ ઝોન કલ્ચર, ઉદયપુરના કલાકારો દ્વારા રાજસ્થાની લોકનૃત્ય, ટીમ્પણી નૃત્ય તેમજ દીવ કોલેજની વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ પર પ્રસ્તુતિ આપવામાં આવી હતી. અંતમાં સૌ કોઈએ સેલ્ફી પોઈન્ટ પર ફોટોશૂટ કરવાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેક કુમાર, દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમાર, DYSP મનસ્વી જૈન, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, ઉપપ્રમુખ શશિકાંત માવજી સોલંકી અને સભ્યો સરપંચો, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલત્તા, દિનેશ સોલંકી, ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા, કાઉન્સિલરો, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ એલશા સહિત પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નક્ષી કડવી, JDSTV, દીવ. આજે ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો. એમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો અને ઉજવણી સારી રીતે કરવામાં આવી. લોકોએ ઉત્સાહભેર ગ્રાઉન્ડમાં એકઠે થયા. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાને લઈને દરેક જગ્યાની છત ઉપર તિરંગા જોવા માટે મરેલા છે અને ઉત્સાહથી લોકો આજે 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.